નમસ્કાર દર્શક મિત્રો, એક્ઝોટિક વેપિયા ડિજિટલ ચેનલમાં આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું. અને આપણે આજે આપણી સાથે છે ઉપસ્થિત A1 ગ્રેડ ધોરણ 10 માં જેમણે મેળવ્યો છે તેમની સાથે આજે મુલાકાત કરીશું. શ્રેયા પટેલ, શ્રેયા આપનું સ્વાગત કરું છું મારા સ્ટુડિયોમાં. શ્રેયા ભુલકા વિહાર શાળાની વિદ્યાર્થીની છે અને તેણે શાળા ખાતે સ્કૂલ ખાતે તેણે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. તને ખૂબ ખૂબ અભિનંદન અને સાથે તારા પેરેન્ટ્સ પણ અહીંયા ઉપસ્થિત છે, આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. દીકરી આટલું સરસ રિઝલ્ટ લાવી છે એના માટે અને તે ખૂબ આગળ વધે એવી અમારી શુભકામના રહેશે. શ્રેયા, આ રિઝલ્ટ તે મેળવ્યું છે, તને કેવી ખુશી થઈ રહી છે? મને ખૂબ જ ખુશી થાય છે, તેમજ હું મારા માતા પિતા તેમજ શાળા માટે ગૌરવ બની શકી એ માટે ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. તે આ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે એના માટે તને શાળા તરફથી કેટલો સપોર્ટ મળ્યો છે કે સ્કૂલ પ્રિન્સિપાલ ટીચર્સ તરફથી? મેં પ્રિન્સિપલ મેડમ ખૂબ જ સપોર્ટિવ છે, તેમજ તે અમને ખૂબ જ એન્કરેજ કરતા રહે છે અને શાળાના શિક્ષકો પણ ખૂબ જ પ્રેમાળ, તેમજ એમને બધા ભણાવવાની રીત જેને કારણે હું આટલા સારા માર્ક્સ લાવી શકી. તે કેટલો સમય ફાળવ્યો હતો એક્ઝામમાં જ તે પૂરેપૂરી રીતે ધ્યાન આપ્યું હતું કે તું આખા વર્ષ દરમિયાન પણ ધ્યાન આપી રહી હતી? એક્ઝામના થોડા મહિના પહેલા વધારે વાંચવાની શરૂઆત થઈ હતી. જી, હવે આ જે તારું રિઝલ્ટ આવ્યું છે એના માટે લક્ષ્ય હતું પહેલાથી જ કે તારે આટલું રિઝલ્ટ મેળવવું જ છે? હા, તેના માટે શું વિચાર્યું હતું? A1 ગ્રેડ પ્રાપ્ત કરવા માંગતી હતી, તેમજ 96-97% લાવવા માટે મારો ગોલ હતો. જી, A1 ગ્રેડ આવ્યો ત્યારો અને સ્કૂલ ખાતે શાળા ખાતે તારો પ્રથમ ક્રમ આવ્યો છે, તો તારા ફ્રેન્ડ્સ તરફથી તને કેવા કોમ્પ્લિમેન્ટ્સ મળ્યા હતા? મારા ફ્રેન્ડ્સ ખૂબ જ ખુશ છે અને તે મારા બધા ફ્રેન્ડ્સનો પણ A1 ગ્રેડ આવ્યો હતો. મારા બધા જ ફ્રેન્ડ ખૂબ જ સપોર્ટિવ છે, તેમજ જ્યારે પણ અમને કંઈક ડાઉટ હોય ત્યારે અમે ગ્રુપ ડિસ્કશન કરીને ડાઉટ સોલ્વ કરતા હતા. મતલબ તમે ગ્રુપ, એક તમારું એવું ગ્રુપ છે કે જેની અંદર તમે સાથે જ ભણ્યા છો અને સાથે જ તમે બધી ક્વેરી પણ સોલ્વ કરીને આજે આ લેવલ સુધી પહોંચ્યા છો. એમાં છોકરા છોકરીઓ જ હતા કે ખાલી દીકરીઓ તમે હતા? ચાર, અમે ચાર છોકરીઓ. અચ્છા, અને એ લોકોનો પણ A1 ગ્રેડ આવ્યો છે. જે આ કાર્યક્રમ જો આપ જોતા હો તો આપને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આવો જ ટીમ વર્ક અને આવા જ ફ્રેન્ડ્સ તમે દર્શક મિત્રો રાખજો. સારા મિત્રો સારી દોસ્તી અને સારું ભવિષ્ય તમારું બનાવે છે, એ આના ઉપરથી આપણે આપ દાખલો લઈ શકીએ છીએ. સાથે એમના પેરેન્ટ્સ અહીંયા ઉપસ્થિત છે. સાહેબ, આપનું નામ? વિજય પટેલ. વિજયભાઈ, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. અને આપ શું કરો છો? હું એલપીડી હાઈ સ્કૂલ પુણા ગામ ગવર્નમેન્ટ સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું. વાહ, તો દીકરીનું રિઝલ્ટ આવ્યું છે એના માટે આપને કેવી લાગણી અનુભવ થઈ રહી છે? મેડમ, ખૂબ જ ખુશી છે અને દર્શક મિત્રો એટલી બધી ખુશી છે કે વર્ણન કરવા શબ્દો નથી. એનું મહત્વનું કારણ એ છે કે દીકરીએ વગર ટ્યુશને A1 ગ્રેડ મેળવ્યો અને ભુલકા વિહાર જેવી સ્કૂલમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. જી, એ તો સારી વાત છે, ખૂબ ગૌરવની વાત છે. કારણ કે ભુલકા ભવન કે ભુલકા વિહાર જેવી શાળા નામાંકિત શાળા છે એવું કહી શકાય, અમારા અડાજણ વિસ્તારની નામાંકિત શાળા કહી શકાય અને સુરત શહેરની પણ નામાંકિત શાળા છે. કારણ કે હંમેશા આ સ્કૂલના વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કરતા જ હોય છે, તો એમાં એક વધારો થયો હશે. અને આપ પ્રિન્સિપાલ છો એટલે ટીચર્સ થી કહેવાય કે પ્રિન્સિપાલ કહેવાય, અને તમે એના માટે કેટલું ધ્યાન આપ્યું હતું? સાચી વાત કરીએ તો હું મારી પોતાની સ્કૂલના વિદ્યાર્થીઓ માટે એટલી કેર લઉં છું. શિક્ષણ બાબતમાં મેં મારી દીકરીની એટલી કેર નથી લીધી, પણ એ પોતે જ એટલી બધી મેચ્યોર છે કે જે શિક્ષણ એમણે પ્રાપ્ત કરવું છે ન સમજે એવી વાતો હોય તો ટેક્સ્ટબુકમાંથી કે મિત્રો પાસેથી કે શિક્ષકો પાસેથી પોતે શીખી લે, ક્યારેક જ અમને કંઈક પૂછ્યાનો જવાબ આપવાનો રહે. બીજું, આપ અમારા જે પ્રિન્સિપાલ આપને પૂછી રહી છું કે જે 10માના વિદ્યાર્થીઓ છે કે જે 12મા ધોરણના વિદ્યાર્થીઓ છે બોર્ડ એક્ઝામ્સ રિલેટેડ,
તો એ વિદ્યાર્થીઓને તમે શું સંદેશ આપશો? મારે દર્શક મિત્રોને વિદ્યાર્થી મિત્રોને એટલું જ કહેવાનું હોય કે જો તમારે એસએસસી એચએસસી બોર્ડ કે જીવનમાં ક્યાંય સફળતા પ્રાપ્ત કરવી હોય તો એક જ વાક્ય યાદ રાખવું પડે, કામ 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 ને કામ. પરીક્ષાને રિલેટેડ વાત હોય તો મારી ડિગ્રી ટેક્સ્ટબુક હંમેશા વાંચતી. પરીક્ષાના છેલ્લા દિવસ સુધી અમે ટેક્સ્ટબુકનો ઉપયોગ કર્યો છે. જે પણ સ્કૂલમાં ભણાવવામાં આવે શિક્ષકો એટલી સરસ રીતે ભણાવતા અને એ જ વસ્તુ એ ઘરે આવીને લેસનના રૂપમાં કે વાંચનના રૂપમાં કરી લેતી અને ખૂબ સારા ટકા લાવે. એટલે ટેક્સ્ટબુકનું વાંચન કરશો તો ટોટલ 100% કવર થઈ જશે. કોઈ પણ પ્રશ્ન પૂછાય એનો સરળતાથી જવાબ આપી શકાય. જી ખૂબ સરસ. એમની સાથે શ્રેયાની સાથે તેમના માતાશ્રી પણ અહીંયા ઉપસ્થિત છે. આપનું નામ? અમિશા પટેલ. અમિશાજી આપનું સ્વાગત કરું છું. અને દીકરીએ આટલું સરસ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે, આપને કેવું ફીલ થઈ રહ્યું છે? દરેક માતા પિતાને પોતાનું સંતાન જ્યારે સફળતા મેળવે છે ત્યારે ખરેખર ગૌરવ અનુભવે છે. તેમ આ લેવલે હું પણ દીકરીની સફળતા પાછળ હું પણ ગૌરવ અનુભવું છું. જી આપના બીજા કોઈ દીકરા દીકરી હશે ને? દીકરી એક જ દીકરી છે સંતાનમાં. જી અન્ય કોઈ સંતાન નથી એટલે વધારે પડતો પ્રેમ અને પૂરેપૂરી અમે સ્વતંત્રતા આપીએ છીએ અને સાથે એક વિશ્વાસ રાખીએ છીએ. ક્યારે અમે સ્વતંત્રતાનો દુરુપયોગ નથી કર્યો. આ સફળતા મેળવવા માટે એ પોતે જ આ સફળતાને લાયક છે. અમે થોડા સહભાગી બન્યા છે. સફળતાનો દુરુપયોગ ન કરતા ક્યારેય એમણે જ્યારે ફ્રેશ થવું હોય ત્યારે થોડો પણ મોબાઈલનો ઉપયોગ કરી લેતી. કંટાળો આવે તો એની મજબૂરીને ધ્યાનમાં રાખીને ક્યારેક અમે પરીક્ષા સમય દરમિયાન પણ હળવા ફરવા માટે લઈ ગયા છે. પણ બને ત્યાં સુધી અમે એટલો વિશ્વાસ રાખ્યો છે કે એનું કામ પોતાની મેરે બધું જાતે કરી લેતી હતી એટલો અમને પૂરેપૂરો વિશ્વાસ હતો. પર્સન્ટેજ લાવવા માટે અમે ક્યારે દબાણ નથી કર્યું. એની રીતે બધી જ ફ્રીડમ છે પણ એ ફ્રીડમનો ક્યારેય દુરુપયોગ નથી કર્યો. જી ખૂબ સરસ. આપ શું કરો છો? હું હાલ એલપીડી પટેલ વિદ્યાલયની અંદર શિક્ષિકા તરીકેની ફરજ બજાવું છું. વાહ શું કોમ્બિનેશન છે, સાહેબ પ્રિન્સિપાલ અને આપ ટીચર છો અને સાથે દીકરી આટલું સરસ રિઝલ્ટ લાવે તો એમાં કોઈ નવાઈની વાત નથી. કદાચ વર્ષોના વર્ષો સુધી 11th 12th સુધી પણ તે આવું જ રિઝલ્ટ પ્રાપ્ત કરશે એવી આશા રાખીશું. અને માતાશ્રી આપને એક સવાલ એ પૂછી રહીશું કે દીકરી જ્યારે કોઈ લેવલ ઉપર જાય ત્યારે પણ કોઈ સારું કાર્ય કરતી હોય છે ત્યારે એક આપણી જે માતાની લાગણી હોય છે કઈ અલગ પ્રકારની હોય છે, તો એના માટે તમે શું કહેશો? ક્યારેક એકલી બેઠી હોય દીકરી ત્યારે અમે કદાચ ભૂતકાળની વાતો સુધી પહોંચી જઈએ છીએ અને જીવનમાં બનતી દરેકે દરેક જે ઘટના છે ઘટના માટે એલર્ટ કરીને વધારે ને વધારે દીકરી સાથે આનંદ પ્રેમ અમે સ્પેન્ડ કરીએ છીએ. જી એવું કઈ તમારું નાનકડી એવી કોઈ વાત હોય કે જે તમને હાર્ટ ટચિંગ થઈ હોય એ અમારી સાથે શેર કરો? શ્રેયા જ્યારે નાની હતી ત્યારે પરિસ્થિતિ અમારે એમને રાખવાની હતી. સાઈડ જોબ કરે અને હું પણ જોબ કરું અને તે સમયે દીકરી નાની હતી ત્યારે અમારે જ્યારે બીજાના ઘરે મૂકવાના આવતા ત્યારે કદાચ મૂકતી વખત અમારી આંખોમાંથી બહુ આંસુ આવી જતા. અને આવી સંઘર્ષમય પરિસ્થિતિમાંથી જ્યારે દીકરી આ લેવલે પહોંચી છે ત્યારે અમે જે સમયનો ભોગ આપ્યો છે પણ સાથે સાથે શ્રેયા જે અમારી રાહ જોતી અમુક સમય થાય ત્યારે તે ઘટના જ્યારે યાદ આવે છે ત્યારે અમે શ્રેયા સાથે બેસીને એ ઘટનાને અમે જ્યારે શેર કરીએ છીએ ત્યારે કદાચ ભૂતકાળમાં એવું વિચારીએ કે આવી ઘટના ક્યારે કોઈ માતા અને દીકરીના જીવનમાં ન બને. જી ખૂબ સરસ. માતાશ્રીની લાગણીઓને તો આપણે જોઈ લીધી દર્શક મિત્રો. હવે શ્રેયા સાથે વાત કરીશું. શ્રેયા આપણા જે વિદ્યાર્થી મિત્રો છે એમને શું સંદેશ આપશો તમે? હું માત્ર એવું જ કહેવા માંગુ છું કે તમારે સારા માર્ક્સ કવર કરવા હોય તો વધારેમાં વધારે સ્કૂલમાં ધ્યાન આપવું તેમજ શિક્ષકોની વાતો સારી રીતે ધ્યાનથી સાંભળવી અને ટેક્સ્ટબુકનો ઉપયોગ કરવો, વધારેમાં વધારે ટેક્સ્ટબુકનો જ ઉપયોગ કરવો અને ક્યારેક કોઈ રેફરન્સ બુકનો ઉપયોગ કરી શકાય. જી ભણતર દરમિયાન
મોબાઈલ નો ઉપયોગ કે સોશિયલ મીડિયા નો ઉપયોગ કરવો જોઈએ કે નહીં કરવો જોઈએ? કરવો જોઈએ, પણ એના માટે પણ થોડીક લિમિટ હોય છે ત્યારે તમે સારા કરતા. ખૂબ સરસ. શ્રેયા સાથે આપણે વાત કરી. શ્રેયાએ એવન ગ્રેડ મેળવ્યો છે અને સારા ખાતે પ્રથમ ક્રમ મેળવ્યો છે. એની લાગણી અને ખુશી આપણે જોઈ. અને બીજા એવા જ આવા એવન ગ્રેડ લાવનાર વિદ્યાર્થીઓ સાથે આપણે મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ સો મચ. આપનો આભાર.